Assalamualaikum, नमस्कार, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે મનોવિજ્ઞાનમાં પ્રત્યાયન અને પ્રત્યાયનમાં આવતા કેટલાક અવરોધો વિશેની ચર્ચા કરીશું. ફ્રેન્ડ્સ, એ પહેલા આપણે પ્રત્યાયનમાં જે મહત્વના બે શબ્દો છે એને સમજી લઈએ કે એક છે પ્રેષક અને બીજું છે ગ્રાહક. વિદ્યાર્થી મિત્રો, પ્રેષક કોને કહેવાય? તો પ્રેષક એ વ્યક્તિ છે જે સંદેશો આપે છે. દાખલા તરીકે સ્ટેજ ઉપર ભાષણ આપતા નેતાઓ, જે નેતા ભાષણ આપે છે એ પ્રેષક કહેવાય. અને બીજી બાજુ હોય છે, બીજા છેડે ગ્રાહકો હોય છે. ગ્રાહક એટલે એ જે વક્તા છે, જે નેતા છે, એને સાંભળવા માટે આવેલી જે પ્રજા છે, જે લોકો છે, એને ગ્રાહક કહેવાય. પ્રત્યાયનના ગ્રાહક એટલે કે સંદેશો સાંભળનાર, ટીવીમાં ન્યૂઝ આપનાર ન્યૂઝ એન્કર એ પ્રેષક કહેવાય. અને આપણે જે ટીવીને જોઈએ છીએ, ટીવીમાં ન્યૂઝ જોઈએ છીએ અને આપણે જોનાર છે એટલે ગ્રાહકો કહેવાય. એવી જ રીતે શિક્ષક ભણાવે છે, શિક્ષક પ્રેષક કહેવાય. અને વિદ્યાર્થીઓ એને સાંભળે છે તો વિદ્યાર્થીઓને ગ્રાહક કહેવાય. તો આ રીતે પ્રત્યાયનમાં પહેલાના બે છેડાઓ છે, બે મહત્વની બાબતો છે. હવે આપણે જોઈ ગયા કે પ્રત્યાયનને અસરકારક કેવી રીતે બનાવી શકાય. હવે આપણે આ વિડીયોમાં જોઈશું કે પ્રત્યાયનમાં કઈ કઈ ખામીઓ આવે છે, પ્રત્યાયનમાં એવા કયા કયા અવરોધો આવે છે જેના કારણે પ્રત્યાયન અસરકારક થતું નથી, અથવા તો વક્તાની અસર કે વક્તાનો પ્રભાવ ગ્રાહકો ઉપર નથી પડતો, વક્તા જે કઈ કહેવા માંગે છે એ ગ્રાહકો સમજી નથી શકતા, અને એ પ્રક્રિયામાં એટલે કે પ્રત્યાયનની પ્રક્રિયામાં બંને લોકો સજાગ હોવા જોઈએ, બધી બાબતો અનુકૂળ હોવી જોઈએ. પ્રત્યાયનનું મોડેલ આપણે જોઈ ગયા, એમાં આપણે જે તબક્કાઓ જોયા, ઉદ્ગમ, સંકેતાંકન, તૈયાર થયેલો સંદેશો, માધ્યમ, વિસંકેતાંકન, બરાબર ને? તો આ બધા જ પરિબળો અનુકૂળ હોય તો જ પ્રત્યાયન અસરકારક થઈ શકે. પરંતુ ક્યારેક ક્યારેક પ્રત્યાયનમાં આવા પરિબળો અનુકૂળ ના હોતા, અને એવું કહેવાય છે કે મોટા ભાગનું જે પ્રત્યાયન છે એ મોટા ભાગના પ્રત્યાયનમાં કંઈક ને કંઈક ખામીઓ, અવરોધો, મિસ્ટેક કે ભૂલો જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, પ્રત્યાયનના અવરોધોમાં બે બાજુથી ભૂલો થાય છે. એક તો સંદેશો આપનાર વ્યક્તિ તરફથી, અને બીજું છે સાંભળનાર વ્યક્તિઓ તરફથી. એટલે કે પ્રેષકની પણ કેટલીક ભૂલો હોય છે અને ગ્રાહકોની પણ કેટલીક ભૂલો હોય છે, જેથી બે વચ્ચે એક કમ્યુનિકેશન એટલે કે પ્રત્યાયન થતું નથી, અને થાય છે તો તેની અસર જોવા મળતી નથી, અથવા પ્રત્યાયન અસરકારક થતું નથી. દાખલા તરીકે શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે છે, શિક્ષક અસરકારક ભણાવતા હોય પરંતુ વિદ્યાર્થીઓનું ધ્યાન જ ન હોય, અથવા વિદ્યાર્થીઓ બીજી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોય તો એ શિક્ષક જે કંઈ પણ કહે છે, સમજાવે છે, એ સમજી નહીં શકે. ફ્રેન્ડ્સ, તો આ પણ પ્રત્યાયનમાં ખામી કહેવાય. તો આવી રીતે નેતાઓ જે ભાષણ આપે છે, સંદેશો આપનાર વ્યક્તિ છે, પ્રેષક છે, એ પણ કંઈક ભૂલો કરે તો એના કારણે પણ પ્રત્યાયનની જે સામે બેઠેલા ગ્રાહકો છે અથવા સાંભળનાર ગ્રાહકો છે એને સમજ નથી પડતી કે શું કહેવા માંગે છે, ત્યારે પણ પ્રત્યાયન અસરકારક થતું નથી. તો આ રીતે પ્રત્યાયનમાં જે અવરોધો આવે છે એને પ્રત્યાયનની ભૂલો કહેવામાં આવે છે, અને જે પ્રત્યાયનને અસરકારક થવા દેતું નથી અથવા પ્રત્યાયનની અસરકારકતા પર પ્રશ્નો ઉભા કરે છે. તો ચાલો જોઈએ. આપણે આમ તો ઘણા બધા એવા અવરોધો છે, પરંતુ આજે આપણે ફક્ત આ આઠ જ અવરોધોને યાદ રાખીશું. એમાં ચાર પ્રેષક તરફથી થતા અવરોધો છે, પણ પ્રેષક તરફથી થતી ભૂલો છે, અને બીજી ચાર ગ્રાહક તરફથી થતી ભૂલો છે. એ સિવાય વાતાવરણ પણ જવાબદાર છે. ફ્રેન્ડ્સ, કે વાતાવરણમાં ખામી હોય, વાતાવરણમાં ઘોંઘાટ હોય,
લોકોની અવરજવર હોય ઠંડી કે ગરમીનો પ્રમાણ વધારે હોય ત્યારે પણ પ્રત્યાયન ઉપર અસર પડતી હોય છે કારણ કે લોકો ગરમીથી પરેશાન હોય એટલે સાંભળવાનું પસંદ નહીં કરે અને ગરમીથી જ લોકો હેરાન પરેશાન થઈ જશે તો ઠંડી બહુ હોય તો પણ એમનું ધ્યાન ઠંડીમાં રહેશે અને એ અસરકારક રીતે સાંભળી નહીં શકે તો આ રીતે અનેક પરિબળો આપણા આપણા પુસ્તકમાં 16 મુદ્દાઓ આપેલા છે પ્રત્યાયનમાં આવતા અવરોધોના પરંતુ આપણે એને ટૂંકાવીને જે ઇમ્પોર્ટન્ટ છે એને આપણે ચર્ચા કરીશું અહીંયા લખેલા છે જોઈએ આપણે તો આપણો આજનો લેશન છે મનોવિજ્ઞાનમાં ભાષા અને પ્રત્યાયન તેમાં પ્રત્યાયનના અવરોધો પહેલું છે પ્રેષક આપણે જે ચાર છે એ પ્રેષક એટલે કે સંદેશો આપનાર વ્યક્તિ તરફથી કઈ કઈ ભૂલો થાય છે કે જેની અસર પ્રત્યાયન ઉપર પડે છે અને જે પ્રત્યાયનમાં ખામીઓ ઉત્પન્ન કરે છે ફ્રેન્ડ્સ તો ચાલો જોઈએ કે પ્રેષકમાં સ્પષ્ટ સંદેશો મોકલવાની શક્તિ જ ન હોય એટલે કે જે પ્રેષક છે સંદેશો આપનાર વ્યક્તિ છે એ તૈયારી કરીને ન આવ્યા હોય અને એની પાસે લોકોને સંબોધવાની લોકોને સંદેશો આપવાની શક્તિ જ ન હોય કુશળતા ન હોય એનામાં આવડત ન હોય તો સ્ટેજ પર જઈને શું બોલવું કેવી રીતે લોકોને પકડી રાખવા આપણા શબ્દોમાં એની પાસે શક્તિ કે કૌશલ્ય કે એ આવડત ન હોય ત્યારે પણ લોકો એને સાંભળવાનું પસંદ નહીં કરે તો પહેલા નંબરની એ ખામી છે બીજું છે પ્રેષકને સ્પષ્ટ સંદેશો આપવાની મરજી ન હોય પ્રેષક બરાબર છે સંદેશો આપવા માટે પણ એ કુશળ છે પરંતુ એને લોકોને સાચો સંદેશો નથી આપવો એની મરજી નથી એની દાનત નથી લોકોને સંદેશો આપવાની તો પણ એ ગલ્લા ગલ્લા કરશે ને અયોગ્ય શબ્દો કે અયોગ્ય ભાષામાં કે લોકોને ન સમજાય એવી રીતે સંદેશો આપશે તો એની મરજી ન હોય સંદેશો આપવાની ત્યારે પણ પ્રત્યાયનમાં ખામીઓ આવે છે તો આપણે બીજા નંબર જોયું કે પ્રેષકને સ્પષ્ટ સંદેશો આપવાની એની પોતાની મરજી ન હોય દાનત ન હોય એ લોકોને જણાવવા માંગતો ન હોય પરંતુ કોઈના કહેવાથી ઉભો થયો હોય જણાવવા માટે તો પછી એની મરજી છે કે મારે નથી જણાવવું તો એ અલગ અલગ પ્રકારની કે જે સંદેશામાં વિષય છે એનાથી કંઈક અલગ જ વાતો કરશે તો આ રીતે ખામીઓ આવતી હોય છે ભૂલો આવતી હોય છે ત્રીજું છે પ્રેષકની ભાષાની અભિવ્યક્તિ તદ્દન નબળી હોય ફ્રેન્ડ્સ પહેલું જોઈ ગયા ત્રીજું હવે આપણે જોઈએ ત્રીજું ત્રીજા નંબર પર છે પ્રેષકની ભાષાની અભિવ્યક્તિ તદ્દન નબળી હોય એટલે કે જે સંદેશો આપનાર વ્યક્તિ છે એ જે શબ્દો બોલવા જોઈએ એ શબ્દો પ્રાદેશિક શબ્દો હોય કે પછી એની પોતાની કંઈક બીજા પ્રદેશનો હોય વ્યક્તિ તો બીજા પ્રદેશની પ્રાદેશિકતા એમાં આવતી હોય તો તેની પાસે જે લોકોને સંદેશો આપે છે એ લોકોની ભાષા શું છે એની સમજ ન હોય ત્યારે પણ આવી ખામીઓ આવતી હોય છે તો પ્રેષકની ભાષાની જે રજૂઆત છે એ નબળી હોય અયોગ્ય હોય બરાબર શબ્દો એવા બોલતા હોય કે એના અલગ અલગ પ્રકારના અનેક અર્થો થતા હોય અર્થના અનર્થ થતા હોય બરાબર તો એ ભાષાની નબળી અભિવ્યક્તિના કારણે પણ એ શું કહેવા માંગે છે એ લોકો સમજી શકતા નથી ત્યાર પછી એવું કહેવાય છે કે પ્રેષક અને ગ્રાહક બંનેની ભાષા પણ જો જુદી હોય તો પણ પ્રત્યાયનમાં ખામીઓ આવે છે હિન્દી ભાષી પ્રત્યાયન કરતા હોય અને સાંભળનાર લોકો ગુજરાતી હોય તો પણ અવરોધ આવે છે પ્રત્યાયન અંગ્રેજીમાં થતું હોય સાંભળવાળા લોકો ગુજરાતી હોય તો પણ પ્રત્યાયનમાં ખામી આવતી હોય છે ફ્રેન્ડ્સ તો આ રીતે ભાષાની નબળી અભિવ્યક્તિ પણ પ્રત્યાયનના અવરોધોમાં મહત્વનો ભાગ ભજવે છે એટલે એને અવરોધ તરીકે ગણી શકાય ત્યાર પછી નંબર ચાર છે પ્રેષક વારંવાર સંદેશાના મુદ્દાઓ ભૂલી જતો હોય કે જે બોલવા માટે ઉભો થયેલો વ્યક્તિ છે જે વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા વિદ્યાર્થીઓને પણ આપણે જોયા હશે કે સ્ટેજ ઉપર જઈને એક બે લાઈન બોલે પછી ભૂલી જાય છે અને આંબળી એના આવા એક્શન હોય છે અને પછી સોરી કે બેસી જતા હોય છે તો ફ્રેન્ડ જે સંદેશો આપનાર વ્યક્તિ છે એ જે સંદેશો આપવાનો છે લોકોને જે જણાવવાનું છે જે માહિતી આપવાની છે એ ભૂલી જતો હોય જે મુદ્દાઓ કહેવાના છે એને યાદ ન રહેતા હોય ત્યારે પણ પ્રત્યાયનમાં ખામીઓ આવી શકે છે ફ્રેન્ડ ત્યાર પછી આપણે આ ચાર જે જોયા
એ પ્રેશર તરફથી થતી ભૂલો છે પ્રેશર એટલે કે સંદેશો આપનાર વ્યક્તિ તરફથી હવે આપણે જે ચાર મુદ્દાઓ જોઈશું એ છે ગ્રાહક તરફથી પણ અવરોધો આવે છે કેસે કે ગ્રાહક તરફથી કેવા અવરોધો પડે ગ્રાહક તો સાંભળનાર હોય એને થોડું બોલવાનું છે પરંતુ અસરકારક બોલાતું હોય પરંતુ ગ્રાહક જ એને સાંભળવાનો માંગતો હોય તો અવરોધ જ કહેવાય ને તો ચાલો જોઈએ આપણે તો ગ્રાહક તરફથી પહેલું છે કે ગ્રાહકમાં સંદેશો જીવવાની શક્તિ કે મરજી ન હોય જો અહીંયા પણ એક છે કે સ્પષ્ટ સંદેશો મોકલવાની શક્તિ જ ન હોય પ્રેષકમાં એવી રીતે ગ્રાહકમાં પણ સંદેશો જીવવાની શક્તિ ન હોય પોતાની મરજી ન હોય દાખલા તરીકે જે ગ્રાહક છે એને કદાચ સાંભળવામાં મુશ્કેલી હોય તકલીફ હોય તો પણ અસરકારક પ્રત્યાયન થતો નથી અને એની મરજી ન હોય ખાલી એમ જ ફરવા માટે આવ્યા હોય લોકો સાથે અને બેસીને બીજા લોકોને પણ ડિસ્ટર્બ કરતો હોય કારણ કે એને સાંભળવું નથી એને કોઈ લેવા દેવા જ નથી તો એની મરજી ન હોય ત્યારે પ્રત્યાયનમાં ખામીઓ આવતી હોય છે એ ઉપરાંત ગ્રાહક મર્યાદિત જ્ઞાનને લીધે સંદેશો ગ્રહણ ન કરી શકતો હોય એટલે ગ્રાહક જે છે તે કદાચ એની પાસેથી શિક્ષણ ન હોય એ શબ્દોને સમજવાની શક્તિ ન હોય અભણ હોય બરાબર ને તો ગ્રાહક પાસે પૂરતા પ્રમાણમાં તે વિષયનું જે પ્રત્યાયન થઈ રહ્યું છે જે વિષય ઉપર જે બાબત ઉપર ચર્ચાઓ થઈ રહી છે એના વિશેનું એને પૂરતું જ્ઞાન ન હોય તો પણ પ્રત્યાયનમાં અવરોધો આવે છે તો પણ એ વ્યક્તિ સમજી શકતી નથી કે શું કરવું ને શું કહેવા માંગે છે અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ તો જે કંઈ પણ પ્રત્યાયન થતું હોય જે વિષય ઉપર ભાષણ થતું હોય તો એના વિશેનું આપણે પૂરતું જ્ઞાન લઈને ત્યાં બેસવું જોઈએ તો પ્રત્યાયન અસરકારક બની શકે ગ્રાહક મર્યાદિત જ્ઞાન ધરાવતો હોય એની પાસે ઓછું શિક્ષણ હોય અથવા એ બાબતને લગતું એની પાસે જ્ઞાન ન હોય જે બાબત ઉપર ચર્ચાઓ થઈ રહી છે ત્યારે પણ પ્રત્યાયનમાં ખામીઓ આવે છે ત્યાર પછી નંબર 7 પ્રત્યાયનના સમયે ગ્રાહક અન્ય કાર્યમાં રોકાયેલો હોય જ્યારે પ્રત્યાયન થઈ રહ્યું હોય જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હોય અને વિદ્યાર્થી બીજા કામમાં વ્યસ્ત હોય બીજા વિષયનું લેસન કરવા બેસી જાય અથવા તો પોતાના પુસ્તકોને ફેરવતો હોય એમાં ફોટાઓ જોતો હોય અથવા અન્ય કોઈ કાર્યમાં વ્યસ્ત હોય તો શિક્ષક શું કહી ગયા શું ભણાવી ગયા એની એને ખબર પડતી નથી એવી જ રીતે જે પ્રત્યાયન થાય છે એ પ્રત્યાયન દરમિયાન સાંભળનાર જે ગ્રાહકો છે શ્રોતાઓ છે એ શ્રોતાઓ અન્ય કોઈ કાર્યમાં રોકાયેલા હોય ત્યારે પણ પ્રત્યાયનમાં ખામી આવે છે દાખલા તરીકે કોઈનો ફોન આવી ગયો હોય અથવા તો બેઠા બેઠા ફોનમાં કંઈક ગેમ રમતા હોય અથવા તો પ્રત્યાયન થતો હોય ને ત્યારે વચ્ચે ચા વાળા આવી જાય ચા લેવા માટે સરબત વાળા આવી જાય સરબત આપવા માટે તો એ લોકોનું ધ્યાન ભંગ થાય છે બરાબર તો બીજા કાર્યમાં રોકાઈ જાય છે અને જેના કારણે સામેવાળી વ્યક્તિ જે પ્રેષક બોલી રહ્યો છે જે સંદેશો આપી રહ્યો છે જે માહિતી આપી રહ્યો છે એમાં ખામીઓ ઉત્પન્ન થતી હોય છે આગળ જોઈએ તો ગ્રાહકને છેલ્લું ગ્રાહકને પ્રેષક પ્રત્યે ભણવાનો હોય જે સાંભળનાર વ્યક્તિ છે ગ્રાહક એને જે બોલનાર વ્યક્તિ છે જે સંદેશો આપનાર વ્યક્તિ છે એ પસંદ ન હોય એના પ્રત્યે કદાચ દુશ્મનાવટ હોય કદાચ એને વ્યક્તિ ગમતો ન હોય તો પણ પ્રત્યાયનમાં અવરોધો આવે છે ગમતી વ્યક્તિને લોકો સાંભળવાનું પસંદ કરે છે પણ જેના પ્રત્યે અણગમો હોય એને લોકો સાંભળવાનું પસંદ કરતા નથી બરાબર ને એવા વ્યક્તિને ઉભો કરી દીધો હોય બોલવા માટે સંદેશો આપવા માટે કે એવા કેટલાક ન્યૂઝ એન્કરો પણ છે આજકાલ બરાબર ને જે ખોટે ખોટા રીતે લોકોને ઉલ્લુ બનાવવાના ધંધાઓ કરે છે તો એવા લોકોને એક વખતે લોકો જોશે બે વખતે જોશે પછી લોકો સમજી જશે કે હવે અને સાંભળવો ન જોઈએ તો ઘણી બધી ન્યૂઝ ચેનલો આજે બંધ પડી છે ફ્રેન્ડ્સ આવા એન્કરોના કારણે શ્રોતા પ્રેક્ષકોના કારણે કે જેઓ લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા કરતા હોય છે તો ફ્રેન્ડ્સ પછી લોકોને એના તરફ અણગમો થઈ જાય છે અને અણગમાના કારણે લોકો એને જોવાનું પસંદ નથી કરતા સાંભળવાનું પસંદ નથી કરતા તો ફ્રેન્ડ્સ આજે આપણે આટલું રાખીએ કે પ્રત્યાયનમાં આવતા અવરોધો અને આપણે 8 પ્રકારના જે અવરોધો છે આમ તો ઘણા બધા છે આપણે ઉમેરી શકાય બરાબર મેં તમને કીધું કે
ભાષાઓ જુદી જુદી હોય પ્રેક્ષકની અને ગ્રાહકની તો નવમો મુદ્દો એ ઉમેરી શકાય, દસમો મુદ્દો એ ઉમેરી શકાય કે વાતાવરણમાં ખામી હોય, દાખલા તરીકે લોકોની અવરજવર, વાહનોની અવરજવર, બરાબર, ઘોંઘાટ. તો આ બે મુદ્દા પણ તમે ઉમેરીને દસ મુદ્દાઓ બનાવી શકો છો અને પાંચ માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો આ રીતે તમે દસ મુદ્દાઓ લખી નાખો અને તમને પાંચ માર્ક્સ બેઠા મળી જાય. આમાં તમારે સમજાવવાની કોઈ જરૂર નથી, તમારે ફક્ત આ જ રીતે લખવાનું છે, આ સમજાવેલું જ છે, બરાબર, આમાં કોઈ સમજૂતી નથી. મેં જે સમજૂતી આપી એ આ જે મુદ્દાઓ છે એને તોડી તોડીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે ફ્રેન્ડ્સ. તો કોઈ પણ ન સમજ પડી હોય તો તમે કોમેન્ટ કરીને, મેસેજ કરીને પૂછી શકો છો ફ્રેન્ડ્સ. હવે પછીનું છેલ્લું વિડીયો આવશે, પ્રેષક અને ગ્રાહકોના કૌશલ્યો, આવડત, બરાબર, તો એના વિશે એક વિડીયો બનશે અને આપણો આ ચેપ્ટર પૂર્ણ કરીશું ફ્રેન્ડ્સ. ઓકે, આવજો. જય હિન્દ, જય ભારત.